નમસ્તે મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડિયો પર આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડિયોમાં આપણે નમો સરસ્વતી યોજના વિશે વિગતવાર માહિતી મેળવીશું. તો વિડિયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, બાજુમાં રહેલ બે લાઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવી જ અવનવી ઉપયોગી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, વર્ષ 2024-25ના બજેટમાં કન્યાઓ માટે નવી યોજનાઓ શરૂ કરવામાં આવેલી છે, જે અંતર્ગત એક નવી યોજના છે નમો સરસ્વતી યોજના. અને આ નમો સરસ્વતી યોજના અંતર્ગત ધોરણ 11 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને મળશે ₹25,000ની સહાય સીધી બેંક ખાતામાં. તો વિગતવાર સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી જો આવનાર સમયમાં તમે પણ જો નમો સરસ્વતી યોજના અંતર્ગત ₹25,000ની સહાય મેળવવા માંગતા હોય તો તે અંગેની વિગતવાર માહિતી આપને ખ્યાલ આવી જાય. તો ચાલો હવે આપણે વિગતવાર માહિતી મેળવતા જઈએ. તો મિત્રો, બજેટ 2024-25માં 3 નવી અલગ અલગ યોજનાઓ જાહેર કરવામાં આવી છે. પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહિત કરવાના એપ્રોચ સાથે 3 નવી યોજનાઓ શરૂ કરવામાં આવેલ છે. નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી યોજના અને નમોશ્રી યોજના. તો અગાઉના વિડીયોમાં આપણે નમો લક્ષ્મી યોજના વિશે વિગતવાર માહિતી મેળવી ગયા. તો આ વિડીયોમાં આપણે નમો સરસ્વતી યોજના વિશે માહિતી મેળવીશું. તો ચાલો હવે આપણે તેની માહિતી મેળવતા જઈએ. તો મિત્રો, ગુજરાતમાં વિજ્ઞાનના શિક્ષણનો વ્યાપ વધારતી નમો સરસ્વતી યોજના શરૂ કરવામાં આવેલી છે અને તેના માટે કુલ 400 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે, જે અંતર્ગત ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ માટે ₹10,000ની સહાય મળવાપાત્ર થશે અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ માટે ₹15,000ની સહાય મળવાપાત્ર થશે. તો આમ ધોરણ 11 અને ધોરણ 12 એમ બંને મળી અને ટોટલ ₹25,000ની સહાય છે તે મળવાપાત્ર થશે અને આ સહાયનો લાભ છે તે ગરીબ અને મધ્યમ વર્ગના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને મળશે. તો મિત્રો, આ નમો સરસ્વતી યોજના માટેની જે પાત્રતા છે તેના માટે જ્યારે પણ રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવશે ત્યારે તેના માટે આપણે એક અલગથી વિડીયો બનાવી અને આપ સૌને માહિતગાર કરીશું. તો આમ જે બજેટમાં જાહેર થયેલી નમો સરસ્વતી યોજના અંતર્ગત ધોરણ 11 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ માટે 10,000+15,000 એમ કુલ 25,000ની સહાય મળવાપાત્ર થાય છે. તો મિત્રો, આશા રાખું કે નમો સરસ્વતી યોજના વિશેની માહિતી આપને ખ્યાલ આવી ગયો હશે. આ ઉપરાંત મિત્રો, જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com ની મુલાકાત લેતા રહેજો. આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે. આ ઉપરાંત મિત્રો, તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે. તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ. જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.